शहर में पहली बार इतने बड़े आयोजन को रूप दिया जा रहा है, जिसमें अंतर्राष्ट्रीय लोक नृत्य महोत्सव, पांच देशों की संस्कृति आपके सामने हम लोग लेके आ रहे हैं। मैं पवन कपूर, सीओप इंडिया का नेशनल प्रेसिडेंट, वी आर द ऑफिशियल पार्टनर ऑफ यूनेस्को। हम लोग यूनेस्को के साथ मिलकर विभिन्न कार्यक्रम को आयोजन करते हैं, भारतीय संस्कृति को और अंतर्राष्ट्रीय संस्कृति को भारत में लेके आते हैं। इसी क्रम में अभी जिस फेस्टिवल की हम बात कर रहे हैं, ये आगामी 9 तारीख से 12 तारीख तक आपके शहर में होगा, जो डायमंड और टेक्सटाइल के नाम से मशहूर है। लेकिन हम ये आशा करते हैं इस फेस्टिवल के बाद, सांस्कृतिक कार्यक्रम के बाद, लोग सूरत को कल्चर सिटी के नाम से भी जानेंगे। ફર્સ્ટ ઓફ ઓલ તો આજે આપણે પવન સર આજે અહીંયા આવ્યા છે, ફર્સ્ટ રિક્વેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ પવન સર કે તમે યહાં પે આયે ઓર યે દિલ્હી સે હી હેઝ અપ્રોચ ડિરેક્ટલી ટુ સુરત, નો વેર એલ્સ ઇન ઇન્ડિયા, સો આઈ એમ રિયલી થેન્કફુલ પવન સર। આપણે આજે ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ માટે ભેગા થયા છે। આ ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટિવલમાં આપણે પાંચ કન્ટ્રી આવી રહી છે પરફોર્મન્સ માટે। પહેલી કન્ટ્રી છે રોમેનિયા, સ્લોવેકિયા, આપણે ઇન્ડોનેશિયા, પોલેન્ડ એન્ડ ઇન્ડિયા। સો પાંચ કન્ટ્રી જે વિદેશથી આવી રહી છે, તેઓ 9 તારીખથી 12 તારીખ સુધી દરરોજ જ પરફોર્મન્સ કરવાની છે। 9, 10 અને 12 તારીખે DMP પાર્ટી પ્લોટ છે, જ્યાં આઈ ફેસનું જે આખું ગ્રાઉન્ડ છે ત્યાં પરફોર્મ કરવાની છે। આઈફેસની વિગત નીરવભાઈ તમને પછી આપશે। 11 તારીખે કિલ્લા પર, સુરત કિલ્લા પર આપણે આ હિસ્ટ્રીમાં લખાશે કે ફર્સ્ટ ટાઈમ સુરતમાં ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલ થઈ રહ્યું છે, વેર નેશનલ ફોકલોર ફેસ્ટિવલ પણ નથી થયું અને આજે ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલ થઈ રહ્યું છે અને એનો સાથ આપ્યો છે SMC સુરત મહાનગરપાલિકાએ અને એના પ્રસ્તુતથી આપણે કિલ્લા પર 11 તારીખે કાર્યક્રમ પ્રસ્તુત કરી રહ્યા છે અને પાછા 12 તારીખે આપણે DMD પાર્ટી પ્લોટ પર ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ પાંચ કન્ટ્રીઓ સાથે કરવામાં આવે છે। આપણે જ્યારે 9 તારીખે આ પરફોર્મન્સ કરવાના છે ત્યારે 9 તારીખે સવારે બધી કન્ટ્રીઝ આવશે। 9 તારીખે સાંજે આપણે પહેલું 4 વાગે વી આર હેવિંગ અ સ્મોલ પરેડ, સ્કૂલ સાથે પરેડ કરવામાં આવે છે। આ ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટિવલનું એક ઇવેન્ટ જેવું થાય છે પરેડ માટે। આપણે અત્યાર સુધી તમે પરેડ જે લાઇન બાય લાઇન અને પરેડમાં 26 જાન્યુઆરીએ કે 15 જાન્યુઆરીએ જોઈ હશે, પણ આ મ્યુઝિકલ પરેડ થશે જેમાં પાંચથી છ સ્કૂલ સાથે આવે છે આપણી સાથે અને એની સાથે પાંચ કન્ટ્રીની મ્યુઝિકલ ડાન્સ કરશે અને આગળ વધતા આખી પરેડ DMD પાર્ટી પ્લોટના ગ્રાઉન્ડમાં 4 વાગે આપણે પરેડ કરવાના છે અને ત્યારબાદ 11 સવારે પણ ડુમસ દરિયા મંદિર પાસે આખા બીચ પર આપણે આ પરફોર્મન્સ કરી રહ્યા છે, જેમાં ત્યાં પણ પરેડ છે અને થોડું ઇન્ટરનેશનલ કન્ટ્રીઝોનું ઝલક તમને બતાવવામાં આવશે। તો એ 11 તારીખે સેમ વસ્તુ પાછું આપણે પરફોર્મ કરીએ છીએ અને આ જે વસ્તુ છે, આપણે કેમ, તમને ક્વેશ્ચન હશે કે કેમ આપણે આ બધા અલગ અલગ જગ્યાએ પરફોર્મ કરીએ છીએ। બેઝિકલી ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ એ ખાલી ડાન્સ ફેસ્ટિવલ માટે નથી આવતા, તેઓ આપણું સુરત, આપણું કલ્ચર જોવા માટે આવે છે, આખું ઇન્ટરેક્શન લોકો સાથે થાય એ બધું જોવા માટે આવે છે, એટલે માટે તેઓ આપણે એ લોકોને આપણું સુરત શહેર બતાવવાનું છે। એના માટે આપણે પહેલો તો કિલ્લો જે કલ્ચર હેરિટેજના હિસાબથી કલ્ચરની સાથે જોડાઈને આપણે આખું ફેસ્ટિવલ લઈએ છીએ, તો એને માટે આપણે પરફોર્મન્સ કરીએ છીએ ત્યાં અને ડુમસ જે આપણું બધાને જ ખૂબ ગમે છે ડુમસ, તો આપણે કેમ નહીં એ લોકોને ત્યાં લઈ જઈએ અને બીચ પાસે તેઓનો ડાન્સ કરાવશું તો એ બહુ જ સુંદર લાગવાનું છે। તો પરેડ સાથે છોકરાઓ સાથે આપણે આ આખું ફેસ્ટિવલ ઉજવવાના છે અને આપણે બધી જ કન્ટ્રીઓ, આ જે રોમાનિયા છે, પોલેન્ડ, ઇન્ડોનેશિયા, સ્લોવેકિયા અને ઇન્ડિયા, એ લોકો જે આવી રહ્યા છે એના અમે ગવર્મેન્ટ
ने પણ વાત કરી હતી ને તેઓએ ખૂબ સાથ આપીને તમે જોશો કે આ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટરનો આપણે પત્ર મળી ગયો છે તેઓએ આપણને શુભેચ્છા આપી છે અને સીએમ સાહેબનો પત્ર મળી ગયો છે ને તેઓએ આપણને શુભેચ્છા આપી છે તેઓનું અમે ઓલરેડી તમને જે પેકેટ આપ્યું તમારું જે છે આખું વિગત એમાં ઓલરેડી માહિતી આપી દીધી છે કે વોટ હી હેઝ બોથ ઓફ ધેમ હેઝ ગિવન અ બ્યુટિફુલ રિગાર્ડ અને અમારા માટે બહુ મહત્વનું વાત છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે આ સુરતમાં આવી રહ્યું છે ને ત્યારે આજે સુરતીઓ તો સાથે જ છે અને ગુજરાત પણ સાથે છે પણ આજે ઓલ ઓવર ઇન્ડિયા પણ સાથે થઈ ગયું છે તો વી આર વેરી હેપી એન્ડ વી આર વેરી લકી ટુ હેવ યુ ઓલ ઓવર યુ થેન્ક યુ હવે હું નીરવભાઈને કહીશ તમને આઈફેસ માટે આગળ વિકૃત આપશે થેન્ક યુ સો મચ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ બધાનું સ્વાગત છે મીડિયા મંડળનું આઈફેસ જે ફેસ્ટિવલ અહીંયા આપણે નામ આપ્યું મેડમે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ આર્ટ કલ્ચર એન્ડ એન્ટરટેનમેન્ટ ઇન્ટરનેશનલ બન્યું છે એ તાલ ગ્રુપના કૃતિકાબેન અને સીઆઈઓના ફાઉન્ડર કેસલના આપણા મેમ્બર શ્રી પવનજીના સથવારે આપણે આ ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટ થઈ જવા જઈ રહ્યો છે સો એની સાથે સાથે આપણે ઘણા બધા ફેસ્ટિવલ લઈ રહ્યા છે જેમ કે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ આર્ટ કલ્ચર એન્ટરટેનમેન્ટ કીધું તો એમાં આપણે એક તો સુરતની આર્ટ કમ્યુનિટી જોઈન્ટ થઈ છે સુરતની ફોટો કોમ્યુનિટી જોઈન્ટ થઈ છે સુરતની મ્યુઝિક કોમ્યુનિટી જોઈન્ટ થઈ છે આ ફેસ્ટિવલમાં પોતપોતાનું કળામાં પ્રદર્શન કરવા જઈ રહ્યા છે સાથે સાથે અહીંયા પ્રદર્શન કરવા મૂકી છે 250 પ્લસ ફોટોગ્રાફ્સ સુરતના ઇન્ટર સિટીના ત્યાં મૂકવામાં આવશે સાથે સાથે સુરતના ટોપ 100 આર્ટિસ્ટોએ પોતાની કલાકૃતિ પેઇન્ટિંગ્સ બનાવ્યા છે એની ગેલેરીઓ ત્યાં બનાવવામાં આવી છે આપણે કલા પ્રતિષ્ઠાનની પણ આર્ટ ગેલેરી ત્યાં મૂકવામાં આવી છે અમારા સોશિયલ ફેસના મેમ્બર્સ એ લોકોની પણ આર્ટ ગેલેરી મૂકવામાં આવી છે સાથે સાથે અમે કીધું તેમ મ્યુઝિક ફેસ્ટિવલમાં પણ દરરોજના આપણા નવા નવા કલાકારો પોતાની ક્લાસિકલ ઓપરા ક્લાસિકલ કોમ્બિનેશન જેઝ સૂફી આ બધા ટાઈપ પ્રેઝન્ટેશન કરવાના છે તો અને સાથે મેં નવું જે એડિશન કર્યું છે એ કોફી ફેસ્ટિવલ એડ કર્યું છે સુરતના ઘણા લોકો કોફી પ્રેમીઓ છે તો એમના માટે કોફીના અલગ અલગ ફ્લેવર્સ કોફીની અલગ અલગ કોન્ટેસ્ટ ત્યાં ઘડી બધાને અલગ અલગ સેન્સરી એક્સપિરિયન્સીસ કહેવાય આંખો બંધ કરીને કોફીના અલગ અલગ ટેસ્ટ કરાવવાના અને ગેમ રમાડવાનું બધા અલગ અલગ કોફીના અમે એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છીએ તો આઈ વુડ રિક્વેસ્ટ બધા આવો અને કુશવીહરને સુરતને આપણે જે અમારું મિશન છે આ ફેસ્ટિવલ પાછળનું કે સુરતને આર્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવું છે વર્લ્ડ વાઇડ એકલું આ મિશન છે અને બધી જ કોમ્યુનિટી સુરતની એટલા માટે અમારી સાથે જોડાય છે તો આઈ વુડ ઓલ્સો રિક્વેસ્ટ મીડિયા કોમ્યુનિટી ટુ જોઈન અસ એન્ડ હેલ્પ પ્રમોટ સુરત વર્લ્ડ વાઇડ થેન્ક યુ સો મચ તો એ ભી બતાતા ચાહું કે જિસ તરીકે સે હમ અંતરરાષ્ટ્રીય संस्कृति को अपने बीच में अगले 4 दिन से देख पाएंगे उनकी लोक संस्कृति वेशभूषा संगीत जो सिर्फ उनके देशों में होती है अगले 4 दिनों में हमारे बीच में उपस्थित रहेंगे ये सभी कलाकार हमारे इस फेस्टिवल के लिए ही यहाँ पर सीधे आमंत्रित हैं और वो लोग मुंबई के बाद यहाँ पर सूरत आएंगे और ये जो इसमें से 2 ग्रुप्स ऐसे हैं रोमानिया एंड पोलैंड जो कि वहाँ की मिनिस्ट्री द्वारा सपोर्टेड हैं ये जो ग्रुप्स हैं ये अंतर्राष्ट्रीय स्तर पर बहुत देशों में प्रस्तुतिकरण दे चुके हैं और हम उम्मीद करते हैं जितने भी कार्यक्रम आने वाले 4 दिनों में हमारे बीच होंगे वो उच्च कोटि के और उनकी कलाकृति संस्कृति को दर्शाएंगे थैंक यू खाली मैसेज ये छे कि आज ये यूनेस्को द्वारा जे सीआईओएफएफ આવી રહ્યો છે આપણી સાથે અહીંયા તેવો પીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આજે આ પીસ નો સિમ્બોલ તમારી પાસે છે So peace is form of dance, peace is form of art, peace is form of music, peace is form of interaction, peace is form of loving. એટલે આ પીસ લઈને આ મેસેજ આવી રહ્યો છે અને એની સાથે આપણે સ્વચ્છ ભારત છે કે આપણે બેટી બચાવો છે એ બધા મેસેજીસ આપણે ત્યાં જોવા મળશે કારણ કે આપણે એના મેસેજીસ આપતા જ રહીશું 4 દિવસ માટે સો આમ બહુ મોટું વસ્તુ છે જે અમારે માટે આવ્યું આપણી સાથે જોડાઈને તો વી આર વેરી થેન્કફુલ ટુ ધેમ કે તેઓ આ ઇન્ટરનેશનલી ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ અહીંયા પ્રસ્તુત થઈ રહ્યું છે સેકન્ડ થિંગ એ છે કે આજે તાલ એ મારું
બેબી છે જે મારું આઈ એમ ધ ફાઉન્ડર, આઈ એમ ધ ડિરેક્ટર, આઈ એમ ધ કોરિયોગ્રાફર, ને આ શક્ય નથી મારા ટીમ મેમ્બર સિવાય, બીકોઝ તાલ એ ખાલી લેડીઝ માટે જ છે. મારા તાલમાં બધી ખાલી ગર્લ્સ છે જે આજથી 8 વર્ષથી 65 યર્સ એજમાં જ તેઓ આવે છે. 65 યર્સથી એજમાં પણ આઈ થિંક હું લઈ લઈશ જો એ ડાન્સ એમને ખાલી ઊભા રહેવાનીને પેશન હશે તો. સો થિંગ ઇઝ કે આપણે આ જે તાલ ગ્રુપ ચલાવેલું છે તે એને માટે નથી કે જે ડાન્સર છે તે ડાન્સ કરે, જે નોન ડાન્સર છે તેઓને પણ આપણે આ સ્ટેજ આપીએ છીએ, બીકોઝ વી બિલીવ દેટ એવરીબડી કેન ડાન્સ ફોર ધ પેશન એન્ડ એવરીબડી ઇઝ વેરી મચ થેન્ક યુ સો મચ એવરીબડી લવ ડાન્સ. આઈ થિંક તમે બીકોઝ આપણે એ કલ્ચરમાં રહીએ છીએ, જાણે કે વડગોડામાં પણ તમે ડાન્સ કરતા હો છો, બાથરૂમમાં પણ ડાન્સ કરજો, બચ્ચાઓ સાથે પણ તમે ડાન્સ કરતા હો છો તમારા, એટલે થિંગ ઇઝ દેટ દેર ઇનર ગ્રુપ કમ્સ આઉટ વેન એવર યુ આર ડાન્સિંગ. સો તાલ ગ્રુપ એ એવું બનાવેલું છે કે એવું નથી કે જે ડાન્સર્સ છે એને જ આપણે તક આપીએ છીએ, બધાને જ આપણે તક આપીએ છીએ. સો અને આ લેડીઝ માટે, એટલે માય એમ્પાવરમેન્ટ ઇઝ ફોર લેડીઝ દેટ વી કેન ડૂ સમથિંગ. ધ લેડીઝ ઓવર યોર આર રિયલી વેરી મચ હેલ્પફુલ, અને થિંગ ઇઝ કે બધા જ આ લેડીઝ પોતપોતાના કામમાંથી છોડીને અમારી સાથે આ જોડાયેલા છે. તાલ ગ્રુપમાં દરરોજ સવારે પ્રેક્ટિસ થાય છે અને તેઓ પોતપોતાના કામ છોડીને પોતાના હસબન્ડને જે અહીંયા બેસ્યા છે, કસ્તુરજન દોલાચંદજી, તેઓની વાઇફ 2 વર્ષથી મારી સાથે છે ને બીજા બધા અહીંયા છે, ને તેઓ બધા છોડીને એ લોકોનું પોતાનું ઘર છોડીને ફટાફટ પ્રેક્ટિસ કરવા આવી જાય છે ટાઈમ પર. સો આઈ એમ સો મચ થેન્કફુલ ટુ માય ગર્લ્સ. ફર્સ્ટ ગર્લ્સ, વી રિયલી આઈ એમ રિયલી સપોર્ટિવ ટુ યુ એન્ડ થેન્ક યુ સો મચ. વિધાઉટ ધેમ નથિંગ ઇઝ પોસિબલ, બીકોઝ ડાન્સના એના હિસાબથી જ અમે આ તક લઈને, એમાં જ મારામાં હિંમત આવી કે આપણે વાય નોટ ઇન સુરત, વાય નોટ ઇન ગુજરાત, જે આપણે આટલા વિદેશોમાં જઈ આવ્યા છે તો વાય નોટ આપણે અહીંયા લાવીએ. તો આઈ થિંક એ ખૂબ મહત્વનું હતું અને એ આજે થઈ રહ્યું છે, એ મને ખૂબ આનંદની વાત છે કે આપણે આ તક સુધી તો પહોંચી ગયા છે. ફેસ્ટિવલ પછી પણ તમે અમારો સાથ આપશો ને એટલીઝ અપ્રિસિએશન આપશો કે તમે આ કર્યું ફેસ્ટિવલ, તો અમને બહુ જ આનંદ થયો. સેકન્ડ થિંગ, આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ઓલ ધ સ્પોન્સર્સ. ફર્સ્ટ ઓફ ઓલ વૈદિક રિસોર્ટ, જેનો કોઈ આખું અમને આપણે આપ્યું છે રહેવાનું બધા કન્ટ્રીઝો માટે. સેકન્ડ, ફૂડ માટે હોમ સાઇટ કેટરર્સ, જેવું કોઈ ખાવાનું એ લોકો અમારી કન્ટ્રીઝ માટે આપે છે. થર્ડ, ગિફ્ટિંગ પાર્ટનર્સ, જે કસ્તુરજન દોલાજન જીએ કરેલું છે ને તેઓની ગિફ્ટ આજે તમને પણ અમે આપશું. થર્ડ ઇઝ આખું જે અમારું વિડીયોગ્રાફી છે બધું છે, જે એબીએફ સ્ટુડિયોઝ, આશકા એન્ડ શિરીષભાઈ, થેન્ક યુ સો મચ. પછી આપણે જે વેબ વર્કિંગ છે તેવો શૈલજા અને પાર્થ, જેવો બધું અમારું સોશિયલ મીડિયા સંભાળે છે, થેન્ક યુ શૈલજા એન્ડ પાર્થ. અભિવ્યક્તિ, જેવો આખું અમારું બધું આખું લોગોથી માંડીને આપણે બધા જે મીડિયાના જે સ્મોલ સ્મોલ તમે જોતા હશો તેવો બધા વોટ્સએપ બનાવ્યા છે, ને દેટ આર્ટ ઇઝ ધેર બીકોઝ દે આર ધ આર્ટિસ્ટ, અને એ પ્રમાણે જ એ લોકોએ બહુ સારું કામ કર્યું હતું. રંગરેઝ કરીને એક બ્રેન્ડ છે જે અમારું હિલેરો માટે સ્પેશિયલી ડાન્સ અમે કરવાના છે ડાન્સ, તો એના પર એ લોકોએ કોસ્ચ્યુમ અમને આપેલા છે. સો દે આર ફ્રોમ બારડોલી, સો દે આર કમિંગ વિથ અસ. રાહુલ સલોન, જે મારી ગર્લ્સને બ્યુટિફુલ બનાવવાની છે, સો આઈ થેન્ક યુ રાહુલ સલોન ઓલ્સો. અધર દેન દેટ, માય વેરી ટુ ફ્રેન્ડ્સ, વેરી ક્લોઝ, કવિતા એન્ડ લવિના, દે આર વેરી મચ સપોર્ટિવ ટુ મી, સો આઈ થેન્ક ધેમ. આઈ થેન્ક કીર્તિ એન્ડ મનીષભાઈ, વિધાઉટ ધેમ ધ ફેસ્ટિવલ આટલું જે આગળ આવ્યું છે ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. બીજા મારા બધા પાર્ટિસિપન્ટ્સ છે, જે પૂજા છે અહીંયા, આપણે કરિશ્મા છે, અમીબેન છે, અદિતિ છે, આશાબેન છે, પીનલ છે, એન્ડ માય અધર ઓલ 4 ટીમ મેમ્બર્સ વિચ આર મીનુ, લીના, એમને સાથ આપીને બધું જ કોઈ પણ કામ હોય ત્યારે આવે છે. આઈ થેન્ક ટુ નિરાલીબેન ઓલ્સો, બીકોઝ જ્યારે મેં સ્ટાર્ટ કરેલું ત્યારે નિરાલીબેન સાથે હતા અને તેઓએ મને પુશ કરેલી, તો જ શ્રીશી રવિશંકરનું અમે પ્લેટફોર્મ લીધેલું હતું અને ત્યાર પછી એમના વાઇફથી જ અમે આગળ વધ્યા છે. તો થેન્ક યુ નિરાલીબેન, હું તમને ભૂલીશ તો નહીં જ. બીજા બધા મારા છે, એટલા જ બધા ક્લોઝ છે કે હવે અમે આ ફેમિલી છે. સો વી આર તાલ ઇઝ અ ફેમિલી નાવ એન્ડ વી રિયલી રોક
wherever we go. And so we are going to rock this time. And tame e tamne madse 9 thi 12 tarikh ma. So thank you. And biju vastu tu ki ame 6 dances prastut karvana chhe. Badha alag alag folk style aavse. E tame tyan aavine josho e tamne vadhare maja aavse. Bija be 3 jannu mare kevanu chhe. One is the chamber family hall where ya Bannanji Bhattacharya and Swatiben, who is sitting here, thank you so much for helping me. And the last, my whole family. Without them, I think I can't possible nothing. My father, mother, who are here, thank you. Mommy, papa, my husband, Ajarik, my daughter, ne sachveshi upar, he has just come, he has to go. So thank you, my husband, my both brother and my brother-in-law and this, and my father, who is my motto. For mentor of me, Rupin Bhai Pachigar, who is not here, he is in Gandhinagar, and my mother and my brother. So thank you all, my whole family. Here Neha Bhai, thank you. Neha Bhai, nahi hata chai mathi aavta hai yaha, bohu bada aavi chukya chhe. So every time tame aapo chho press ma, to tame bohuj badu saru amaru vigat aapo chho, to thank you so much for coming here. Thank you. Baat jarur kehna chahunga. कि आने वाले चार दिनों में हमें आपकी उपस्थिति केवल अकेले नहीं चाहिए, हम जरूर चाहेंगे कि आपका परिवार भी वहां पर आए और एक लोक संस्कृति कार्यक्रम में बढ़ चढ़ के उसको देखें। नाम दिनेश भाई, थैंक यू। 70 जीवा लोगों को प्रस्तुत कर 70-80 ऑन द स्टेज को मैंने इंक्लूड नहीं किया एंड जो भी हम परेड वहां पर कर रहे हैं इनॉग्रेशन सेशन में उसमें हम छात्रों को बीच में अपने साथ में लेके आ रहे हैं जिससे कि वो और करीब से उन लोगों की संस्कृति को जान पाएंगे उन लोगों से मिल पाएंगे क्योंकि संस्कृति और कला एक ऐसा माध्यम है जिसके ही द्वारा हम लोग एक दूसरे को बेहतर पहचान सकते हैं क्योंकि ये उनके लिए एक मौका होगा क्योंकि सूरत शहर में पहली बार हो रहा है आने वाले सालों में हम लोग कोशिश करेंगे कि इस साल हम 4-5 टेस्ट लेके आ रहे हैं इंटरनेशनल ग्रुप अगले साल हो सकता है कि हम आपके बीच में आपका सभी का सहयोग रहा तो 10 कंट्रीज को हम लेके जरूर आएंगे पार्ट कल्चर एंटरटेनमेंट ना जे इवेंट है पर्टिकुलरली अलग अलग फेस्टिवलों भेगी थी तो एना माटे आपने एंट्री फी राखी है बाकी इंटरनेशनल डांस बोर्ड फेस्ट है ये टोटली कॉम्प्लिमेंटरी है कारण के हमारा जे एक्सपेंसेस हमारा मीटअप करवाना छे अलग अलग फेस्टिवल्स हैं ये लोग विदेश में जा रहे लोग माने फ्री के जी नहीं विदेश में जा रहे नहीं तुम्हें हमारा फेस्टिवल में अंदर आवशो ने इंटरनेशनल आर्ट कल्चर एंटरटेनमेंट हाई फेस में आपको जे ग्राउंड छे हाई फेस पे इमा आवशो तुम्हें तुम्हारा एंट्री फी लाग से ₹100 प्रेस पीपल से मेरी रिक्वेस्ट है कि अगर आप लोगों को कुछ कॉम्प्लीमेंट्री पासेस फैमिलीज के लिए चाहिए तो प्लीज हमसे जरूर ले सकते हैं सर पेंटिंग्स अने पोस्टर्स मुकवामां आवशे अने हमारा हाँ अने एंकर्स हशे ते प्रमोट करे मैं आपसे ये बताना चाहूंगा कि इस कार्यक्रम के दौरान हम लोग बहुत सारी एक्टिविटीज ऐसी कर रहे हैं जिसमें हम फीमेल्स का पार्टिसिपेट